વાલા મિત્રો, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આવો આજે આપણે શેતાનનું બીજું જૂઠાણું સમજીએ કે જ્યારે શેતાન પ્રભુના જ વચનો લઈ અને મને તમને ભરમાવે છે અને જણાવે છે કે જ્યારે તે ખોટું કરે છે, પ્રભુનો સ્વીકાર કર્યા પછી, તારણ પામ્યા પછી ખોટું કામ કરે છે, ત્યારે તમારું તારણ જતું રહે છે. અને ખાસ કરી અને જે કલમનો શેતાન ઉપયોગ કરે છે તે યશાયાના 63મા અધ્યાયની 10મી કલમ અને એફેસીઓના પત્રના 4થા અધ્યાયની 30મી કલમનો ઉપયોગ કરે છે. તો તમે જુઓ તો હું 8મી કલમથી વાંચીશ. યશાયાનું પુસ્તક તેનો 63મો અધ્યાય એની 8, 9, 10 કલમ અને એફેસીઓના પત્રના 4થા અધ્યાયની 30મી કલમ. સૌથી પહેલાં આપણે જોઈએ તો યશાયાનું પુસ્તક એનો 63મો અધ્યાય 8, 9 અને 10, ત્યાં આ પ્રમાણે લખેલું છે. કેમ કે તેણે કહ્યું, ખચિત એ મારા લોક કપટ ન કરે એવા છોકરા છે, અને તે તેઓનો તારક થયો. તેઓના સર્વ દુઃખમાં તે દુઃખી થયો. તે તેના હજુરના દૂતે તેમને તાર્યા. તેણે જ પોતાની પ્રીતિથી તથા પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો. પુરાતન કાળના સર્વ દિવસોમાં તેણે તેમને ઉંચકીને ફેરવ્યા, પરંતુ તેઓએ દગો કરીને પોતાના પવિત્ર આત્માને ખિન્ન કર્યો, માટે તે પોતે તેમનો શત્રુ થઈને તેમની સામે લડ્યો. અને એફેસીઓના પત્રના 4થા અધ્યાયની 30મી કલમમાં આ પ્રમાણે લખેલું છે કે વળી ઉદ્ધારના દાડાને સારું તમને મુદ્રાંકિત કરનાર દેવના પવિત્ર આત્માને તમે ખિન્ન ન કરો. અને શેતાન આ કલમોનો ઉપયોગ કરીને મને તમને શું કહે છે કે જો હવે તે ખોટું કર્યું છે, તે દેવના આત્માને ખિન્ન કર્યો છે, અને એટલા માટે તારું તારણ જતું રહ્યું છે. એટલા માટે પ્રભુ તને તો ઈશ્વરના પવિત્ર આત્માને તે ખિન્ન કર્યો છે. કેવી રીતે પ્રભુ તને ફરીથી તારણ આપે? તારે તો માફી જ માંગવાની જરૂર છે. તારે હવે કાયમ પ્રભુને કહ્યા કરો, પ્રભુ મને માફ કર, પ્રભુ મને માફ કર, પ્રભુ મને માફ કર. અને એના કારણે આપણે જે પ્રભુએ મુક્તતાનું જે જીવન આપ્યું છે કે તેઓને જીવન મળે અને ભરપૂરનું જીવન મળે માટે આવ્યો છે, એ જીવનનો આનંદ માણી શકતા નથી. તો વાલાઓ, આ કલમો સમજવાને માટે સૌથી પહેલાં જોઈએ કે જે પવિત્ર આત્માને તમે જે દુઃખી કર્યો છે, પવિત્ર આત્માને વાત જાઓ, દુઃખી કર્યો છે કેટલી વાર બાઇબલમાં વપરાયું છે. બાઇબલમાં એ ગ્રીવ, અંગ્રેજીમાં જેને ગ્રીવ કહેવાય છે, એ 30 વાર વપરાયેલું છે. અને એ 30 વારમાંથી પવિત્ર આત્માને દુઃખી કરવાના સંબંધમાં 2 વાર એ કલમો વપરાયેલી છે. એક તો યશાયાના પ્રબોધકના 63માંથીની 10મી કલમ અને એફેસીઓના પત્રના 4થા અધ્યાયની 30મી કલમ. એકવાર જૂના કરારમાં અને એકવાર નવા કરારમાં એ પવિત્ર આત્માને ખિન્ન કરવા વિશેની બાબત આવે છે. હવે જો તમે જુઓ તો ખરેખર તો જે અંગ્રેજીમાં જે ટ્રાન્સલેશન જે છે એમાં છે, એમાં આ રીતે લખ્યું છે, યટ ધે રિબેલ્ડ એન્ડ ગ્રીવડ ધ હોલી સ્પિરિટ. ધે ગ્રીવડ ધ હોલી સ્પિરિટ. પણ તમે જો હિબ્રુ ટ્રાન્સલેશન જુઓ, જૂનો કરાર હિબ્રુમાં લખેલો, ત્યાં આ પ્રમાણે લખેલું છે, વાહમા મારું વાયસાબુ રૂઆ ક્વાડસો. અને એનું જો લિટરલ ટ્રાન્સલેશન કરો તો બટ ધે રિબેલ્ડ એન્ડ મિસટ્રીટેડ સ્પિરિટ ઇઝ હોલી. ત્યાં ગ્રીવ એ શબ્દ હિબ્રુમાં નથી. હું બાઇબલનો સ્કોલર નથી, પણ અને હું નહીં જ સમજાઈ શકું શા માટે ઇંગ્લિશ ટ્રાન્સલેશનમાં એ ગ્રીવ શબ્દ ઉમેરવામાં આવેલો છે. પણ એ ગ્રીવ શબ્દ હિબ્રુ બાઇબલની અંદર નથી. પણ હિબ્રુ બાઇબલમાં બીજો એક જ શબ્દ જે છે તે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ નથી થયો, અને એના કારણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ નથી થયો. તો જો હું તમને જણાવું, વાહે મા મારું વાયસાબુ આ લેફ્ટા રૂઆ ક્વાડસો, અથવા જો એનું લિટરલ ટ્રાન્સલેશન તમે જોવા જાઓ અંગ્રેજીમાં તો બટ ધે રિબેલ્ડ એન્ડ મિસટ્રીટેડ આલેફ્તા સ્પિરિટ ઇઝ હોલી. વોટ ઇઝ આલેફ્તા? આલેફ્તા શું છે? તમને યાદ છે પ્રકટીકરણના પુસ્તકમાં પ્રભુએ એવું કીધું કે હું આદિ તથા અંત છું. તો અંગ્રેજીમાં એ છે આલ્ફા એન્ડ ઓમેગા. હવે આલ્ફા અને ઓમેગાને જો તમે હિબ્રુ લો તો એ આલેફ્તા થાય. હવે જૂનો કરાર હિબ્રુમાં લખેલો, એનો અર્થ એવો થયો, પ્રભુ ઈસુ એવું કહે છે હું આદિ તથા અંત છું એ ગુજરાતીમાં, તો એનો અર્થ એવો થાય કે અંગ્રેજીમાં એમ કહે કે આઈ એમ આલેફ ચા, અથવા ગુજરાતીમાં કહે તો એવું કહે કે આઈ એમ આલેફ ટા.
હું આલેફતા છું. આદિ તથા અંતની જગ્યાએ જો તમે હિબ્રુ શબ્દ મૂકો તો હું આલેફતા છું. તો એ શું છે? આલેફતા શું છે? આલેફ છે એ સૌથી પહેલો લેટર છે હિબ્રુ આલ્ફાબેટનો, અને તા છે એ સૌથી છેલ્લો હિબ્રુ આલ્ફાબેટનો લેટર છે. અને મહેતમ એટલે પ્રભુ એવું કહે છે કે હું આલેફતા છું. એટલે તમે કોઈને પૂછો, પ્રભુને પૂછો તમારું નામ શું છે, પ્રભુ કહે છે હું આલેફતા છું. આલેફતા એટલે હું એ ટુ ઝેડ છું, મારી અંદર બધું જ છે. જ્યારે કોઈ તમે એ વાક્ય સાંભળ્યું છે, કોઈ તમને પૂછે હું તો એ ટુ ઝેડ છું, ત્યાં તો તમને બધી એ ટુ ઝેડ વસ્તુ મળે, એનો અર્થ કે તમે ત્યાં બધું જ મળે છે. એટલે પ્રભુ કહે છે હું એ ટુ ઝેડ છું, હું આલેફતા છું, આદિતાન છું. એનો અર્થ એવો છે પ્રભુ કહે છે તમારે સાજાપણું જોઈએ છે, હું આલેફતા છું, હું સાજાપણું છું. તમારે પ્રશ્નોના જવાબ જોઈએ છે, હું તમારા પ્રશ્નોનો જવાબ છું. તમારે સાજાપણું જોઈએ છે, હું તમારું સાજાપણું છું. તમારે શાંતિ જોઈએ છે, હું તમારી શાંતિ છું. તમારે તારણ જોઈએ છે, હું તમારું તારણ છું. તમારે રક્ષણ જોઈએ છે, હું તમારું રક્ષણ છું. હું તમારું એ ટુ ઝેડ છું, હું આલેફતા છું. હવે મેં મારા આગળના અભ્યાસોમાં સમજાવ્યું છે કે દરેક હિબ્રુ આલ્ફાબેટ એ આલ્ફાબેટ તો છે, એની સાથે નંબર પણ છે, અને એની સાથે સાથે એ પિક્ચર પણ જોડેલું છે. આપણે ગુજરાતીમાં ક ખ ઘ કહીએ છીએ, અને એક બે એ અક્ષરો માટે છે, અને આંકડા માટે એક બે ત્રણ છે. પણ એક એ ક નથી અને બે એ ખ નથી. પણ જો તમે હિબ્રુ ભાષામાં તો આલેફ કહો તો આલેફ એક પણ છે, અને આલેફ એ શબ્દ પણ છે, અને આલ્ફાબેટ પણ છે. તો એવી જ રીતે પિક્ચર પણ જોડાયેલા છે. તો તમને ખબર છે જો આલેફતા કેવી રીતે લખાય, હિબ્રુમાં આવી રીતે આલેફતા લખી શકાય છે. આલેફ્ટા એટલે પ્રભુ કહે છે કે હું આદિતથા અંશ છું, ત્યારે બેઝિકલી પ્રભુ કહે છે હું આલેફ્ટા છું. હવે મેં કીધું એક એક હિબ્રુ આલ્ફાબેટની સાથે પિક્ચર જોડાયેલા છે. તો આલેફ્ટની સાથે શું પિક્ચર જોડાયેલું છે? ગોધાનું માથું. અને તાની સાથે શું પિક્ચર જોડાયેલું છે? વધસ્તંભ, ક્રોસ. આલેફની સાથે ગોધાનું માથું જોડાયેલું છે, અને તાની સાથે જે વધસ્તંભ જોડાયેલો છે. ગોધાનું માથું એ સામર્થ્ય બતાવે છે, અને ક્રોસ એ અર્પણ બતાવે છે. અને તમને ખબર છે જૂના કરારની અંદર ગોધાઓનું અને બળદોનું બલિદાન ચડાવવામાં આવતું હતું, અને નવા કરારમાં પ્રભુ ઈસુ પોતે બલિદાન થયા વધસ્તંભ પર ઉપર. અને એટલા જ માટે આલેફ્ટા પ્રભુ કહે છે, જ્યારે હું આલેફ્ટા છું, પ્રભુ એમ કહે છે હું પહેલાં પણ હતો અને એ હું જ વધસ્તંભ પર મૃત્યુ પામ્યો છું, હું આલેફ્ટા છું. હવે આ આલેફ્ટા ત્યાં યશાયા 63:10 કલમમાં છે, યટ ધે રિબેલ્ડ એ આલેફ્ટા હી સ્પિરિટ. લિટરલી આવું લખ્યું છે, બટ ધે રિબેલ એન્ડ મિસટ્રીટેડ, નોટ ગ્રીવડ, મિસટ્રીટેડ આલેફ્ટા સ્પિરિટ ઇઝ હોલી. પણ એ આલેફ્ટા કોઈ જ ભાષામાં કદી પણ ટ્રાન્સલેશન નથી થયું એનું. હવે જ્યારે મિસટ્રીટ કર્યું, આલેફ્ટા એટલે પ્રભુ ઈસુની વાત છે, જ્યારે પ્રભુ ઈસુને મિસટ્રીટ કર્યા ત્યારે શું બન્યું? કે છે આપણે ગુજરાતીમાં વાંચ્યું કે આપણે ગુજરાતીમાં શું વાંચ્યું, જ્યારે પ્રભુ ઈસુને લોકોએ પ્રભુ ઈસુને મિસટ્રીટ કર્યા ત્યારે શું બને છે? ત્યાં એનો છેલ્લો, પરંતુ તેઓ દંગો કરીને તેના પવિત્ર આત્માને ખીન કર્યો, માટે તે પોતે તેઓનો શત્રુ થઈને તેમની સામે લડ્યો. એટલે એવું કહે છે કે પ્રભુ ઈસુ ઇસરાયલના લોકોની સામે લડ્યા, કારણ કે એમણે પ્રભુ ઈસુને મિસટ્રીટ કર્યા હતા. જ્યારે તમને ખબર છે કે જૂનો, હવે તમને એ સમજો કે જૂના સૌથી પહેલાં આ ઇબ્રાહીમ, આ યાકુબને ઈસાકના સમયમાં કૃપાનો સમય હતો, અને પછીથી સિનાઈ પર્વત પર જ્યારે નિયમશાસ્ત્ર આવ્યો ત્યારથી એ સમય આવ્યો કે તમે સારું કરો તો તમને ફળ મળે, તમે ખોટું કરો તો તમને શિક્ષા મળે. પ્રભુને નિયમશાસ્ત્ર નહોતો આપવો, પણ લોકોએ કીધું કે તું અમને નિયમશાસ્ત્ર આપ. અને નિયમશાસ્ત્ર ક્યાં સુધી ચાલ્યો? પ્રભુ ઈસુના વધસ્તંભ સુધી. અને એટલા માટે આ યશાયાના પ્રવચનના પુસ્તકના સમયમાં પ્રભુ ઈસુ મૃત્યુ નથી પામ્યા, તારણ નથી આવ્યું, એ લોકો હજુ નિયમશાસ્ત્રના બંધનમાં જીવે છે, નિયમશાસ્ત્ર મુજબ જીવે છે. અને એટલા માટે જ્યારે એ લોકો ઈશ્વરની વિરુદ્ધ જાય છે ત્યારે ઈશ્વર એ લોકોની વિરુદ્ધમાં લડાઈ કરે છે, પ્રભુ ઈસુ તેઓની વિરુદ્ધમાં લડે છે. પણ નવા કરારની અંદર, નવા કરારમાં પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા છે, અને પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા છે એટલા માટે શું થાય છે? હવે તમે 30 કલમ ફરી વાંચો, એફેસીયોના પત્રના 34:30 કલમ, ત્યાં કહે છે, ત્યાં બહુ સરસ રીતે લખેલું છે,
ત્યાં શું લખ્યું છે, અને શેતાન મારું તમારું ધ્યાન ચૂકવાઈ જાય છે. એ કહે છે કે વળી ઉદ્ધારના દાડાને સારું તમને મુદ્રાંકિત કરનાર દેવના પવિત્ર આત્માને ખીન ન કરો. એ શેતાન મને તમને શું રિમાઇન્ડ કરાવે છે, ડુ નોટ ગ્રીવ ધ હોલી સ્પિરિટ. પણ જે પછીનો ભાગ છે એ ભૂલાવડાવી દે છે. પછીનો ભાગ કયો કહે છે કે હુ વિથ હુમ યુ વેર સીલ્ડ, શાના માટે, પુનરુત્થાનના દિવસના માટે. ફરી જુઓ કે કહે છે કે ત્યાં કહે છે વળી ઉદ્ધારના દાડાને સારું તમને મુદ્રાંકિત કર્યા છે. ડે ઓફ રિડિમ્પશનના માટે પવિત્ર આત્માએ તમને મુદ્રાંકિત કર્યા છે, તમારી વિરુદ્ધ લડવા માટે નથી. એટલે તમે જો આજે દુઃખી કરો છો, ગ્રીવ એ શબ્દ બાઇબલમાં આમ જોવા જઈએ, યશાયાના પુસ્તકમાં અંગ્રેજીમાં લખ્યું છે, હિબ્રુમાં છે જ નહીં. તો એમ જોવા જઈએ તો આખા બાઇબલમાં એક જ વાર ઈશ્વરના આત્માને ખિન્ન કરી શકાય એ બાબત લખેલી છે, અને એફેસીઓના પત્રના 4:30. અને એ આપણી વિરુદ્ધ જવા માટે નથી, પણ શું અહીંયા ઈશ્વરનો આત્મા આપણને શીખવાડે છે, એણે આપણને મુદ્રાંકિત કરે છે. શાના માટે? ઉદ્ધારના દિવસ માટે. મને ને તમને સજાના માટે મુદ્રાંકિત નથી કર્યા, તો પછી ઈશ્વરનો આત્મા જો આ મને તમને ઉદ્ધારના દાડા માટે મુદ્રાંકિત કરે છે, સજાના માટે મુદ્રાંકિત નથી થતો, તો એ દુઃખી શા માટે થાય છે? જો તમે મા બાપ હશો તો તમે સમજી શકશો. તમે તમારા બાળકને કેટલો બધો પ્રેમ કરો છો, પણ જો તમારું બાળક ખોટા નિર્ણયો લે, ખોટા રસ્તે જાઓ, શું તમે તેને પ્રેમ કરવાનું મૂકી દો છો? ના વાલાઓ, તમે કદી પ્રેમ કરવાનું મૂકી નહીં દો. પણ તમારું હૃદય દુઃખિત થશે કે એણે કેમ આવો નિર્ણય કર્યો. એ જ રીતે પવિત્ર આત્મા દેવે તમને ઉદ્ધારના દિવસને માટે મુદ્રાંકિત કર્યા છે, અને એટલા માટે એને દુઃખ થાય છે. એ તમને સજા કરવા માટે દુઃખ નથી કરતા. પ્રભુ ઈસુ તમારી વિરુદ્ધ લડવાના નથી. યશાયાના પ્રવચનના પુસ્તકમાં લખ્યું છે એ પ્રમાણે, હા એ લડતા જ, કારણ કે નિયમશાસ્ત્રનો સમય હતો, અત્યારે કૃપાનો સમય છે. તો અત્યારે પ્રભુ ઈસુ શું કરે છે? જો તમે મારી સાથે વાંચો, તમને કહું કે યોહાન 3:16 તો બધાને કલમ મોડે છે, પણ તમે કદી યોહાન 3:17 વાંચી છે? અને જો ના વાંચી હોય તો એ કન્ટિન્યુએશન છે, એ કન્ટિન્યુએશન છે. 16 અને 17 વચ્ચે ફોર અંગ્રેજીમાં શબ્દ છે, એનો અર્થ કે એ બે કલમો ભલે એ જોડાયેલી છે. તો 17મી કલમ શું છે? એ કહે છે કે દેવે જગતને દોષી ઠરાવવાના માટે નહીં, પણ જગત ઈસુ ખ્રિસ્ત દ્વારા જગતનું પોતાની સાથે સમાધાન કરવાના માટે પ્રભુ ઈસુ મોકલ્યા છે. જૂના કાળમાં પ્રભુ ઈસુ લોકોની વિરુદ્ધ લડવા જાય છે, યશાયા 63:10, પણ એ નિયમશાસ્ત્રનો સમય હતો, અને પ્રભુ ઈસુ આ એફેસીઓના પત્રના સમયમાં મરી ગયા છે. અને પવિત્ર આત્મા યાદ કરાવે છે કે શા માટે પ્રભુને મોકલવામાં આવ્યા હતા, શા માટે જગતમાં પ્રભુ ઈસુ આવ્યા હતા, કે જેથી કરીને જગતનું સમાધાન થાય, જગતને દોષી ઠરાવવા માટે નહીં, જગતને સજા કરવા માટે નહીં, પણ જગતનું સમાધાન થાય, પોતાની સાથે, બીજાની સાથે નહીં, પ્રભુ પિતાની સાથે સમાધાન થાય માટે પ્રભુ ઈસુ આવ્યા છે. હવે પવિત્ર આત્મા કેમ ખીન થાય છે? હવે જૂના કરારમાં તમને ખબર હશે કે પવિત્ર આત્મા જ્યારે દાઉદ પર આવતો હતો ત્યારે એણે ગોલિયાતને માર નાખ્યો, પવિત્ર આત્મા સામસુન પર આવતો હતો ત્યારે એણે પરાક્રમી કામો કરે, ઘણા દુશ્મનોને મારી નાખ્યા, અને પણ એ પવિત્ર આત્મા આવતા હતા, પવિત્ર આત્મા દેવ, અને જગતમાંથી જતા રહેતા હતા. ઇટ વોઝ એઝ નીડેડ બેઝિસ. અને એટલા જ માટે જ્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય સામસુન પરથી જતું રહે છે ત્યારે શું થાય છે, એની શક્તિ જતી રહે છે. પછી છેલ્લે કહે છે, પ્રભુ મને સામર્થ્ય આપ મરતા મરતા, અને ઈશ્વરનો આત્મા ફરીથી એના પર આવે છે, અને એણે મરતા જેટલા લોકોને માર્યા, એ દિવસ જીવતા જેટલા લોકોને માર્યા હતા એના કરતાં પોતાના મરણમાં વધારે લોકોને એ મારી શકે છે, પોતાના દુશ્મનોને. પણ હવે જ્યારે 50માના દિવસે પ્રભુ ઈસુએ વચન આપ્યું હતું કે હું જઉં છું પણ પવિત્ર આત્મા તમારી પાસે મોકલી આપીશ, એ વચન મુજબ 50માના દિવસે પ્રેરિતોના કૃત્યમાં લખ્યું છે પ્રમાણે પવિત્ર આત્મા દેવો આવે છે અને હવે મારીને તમારી સાથે રહે છે. એ અત્યારે તમારી બાજુમાં બેઠા છે, તમે જોઈ નથી શકતા, પણ તમારી બાજુમાં બેઠા છે. તમારે એટલે જ્યારે જ્યારે પવિત્ર આત્મા બાજુમાં બેઠા છે અને જુએ છે જ્યારે એમના બાળકો ખોટું નિર્ણય કરે ત્યારે એને દુઃખ થાય છે. પણ એણે તમે એ પવિત્ર આત્મા શા માટે આવ્યા છે? એફેસીઓના પત્ર 4:30 માં જ જવાબ છે,
ત્યાં લખ્યું છે તમે દેવનાત્માને ખિન્ના કરો, પણ એનો બીજો ભાગ આપણે શેતાન યાદ નથી કરાવતો, કારણ કે એણે તમને મુદ્રાંકિત કર્યા છે ઉદ્ધારના દાડાને માટે. વાલાઓ, હવે શેતાનની ચાલાકીમાં ફસાતા નહીં. જો તમે ખોટું કરો, જો તમે ભૂલ કરો, જો તમે યોગ્ય નિર્ણયો ન કરો, પ્રભુનો સ્વીકાર કર્યા પછી, તારણ પામ્યા પછી, તો તમે ઈશ્વરના આત્માને ખિન્ન કરશો, પણ તમે સજામાં નથી. કારણ કે પ્રભુને ખબર છે, પ્રભુને આશ્ચર્ય નહીં થાય કે આણે ફરી ભૂલ કરી, હવે હું શું કરું. જ્યારે 2000 વર્ષ પહેલાં પ્રભુ મૃત્યુ પામ્યા હતા ત્યારે પ્રભુને ખબર હતી હું શું કરવાનો હતો, હું ક્યારે જન્મવાનો છું, હું શું ભૂલો કરવાની છે, હું મરતા સુધી કેટલી ભૂલો કરવાનો છે, પ્રભુને બધી ખબર છે. એટલે જ્યારે કાલે હું ફરી ભૂલ કરીશ તો પ્રભુને આશ્ચર્ય નહીં થાય, અરે આણે ભૂલ કરી હવે હું શું કરું. પ્રભુને કદી આશ્ચર્ય નહીં થાય, કારણ કે મારા જન્મથી લઈને મારા મરણ સુધી પ્રભુને બધી ખબર છે. પ્રભુનું તારણ તમે કદી ગુમાવતા નથી, અને એટલા માટે જો તમે પ્રભુને નથી જીવન સોંપ્યું તો તમે ટૂંકી પ્રાર્થના કરી શકો છો, પ્રભુ મારા પાપ માફ કર, મને તમારું બાળક બનાવો. અને ટૂંકામાં ટૂંકી પ્રાર્થના તમારા જીવનને બદલી કાઢશે, તમારા અનંત જીવનનું ઠેકાણું, તમારું પરમેનન્ટ રેસિડન્સ બદલાઈ જશે. જો તમે પ્રભુને જીવન નથી સોંપ્યું તો હું એન્કરેજ કરું છું, આજે તમે વાર ના કરો. પ્રભુ બહુ પ્રેમ કરે છે, પ્રભુ પુષ્કળ પ્રેમ કરે છે, અને પ્રભુ ઈચ્છે છે તમે એની સાથે અનંતકાળના સંબંધમાં જોડાઓ, એના બાળક તરીકે એના કુટુંબમાં જોડાઓ. ગોડ બ્લેસ યુ એન્ડ થેન્ક યુ.